અમદાવાદની સાબરમતી નદીમાં ગંદકી બહુ મોટી સમસ્યા, મોટો પ્રશ્ન. જો કે ડ્રેનેજનું પાણી છોડવાનું હજુ પણ યથાવત છે. જી હા, ટ્રીટ કર્યા વિના જ સીધું છોડવામાં આવી રહ્યું છે પાણી. દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં ડ્રેનેજનું પાણી સાબરમતી નદીમાં છોડાય છે. પ્રોસેસ હાઉસના નિકાલનું આઉટલેટ સીલ કરાયેલું જોવા મળ્યું. નજીકમાં આવેલા આઉટલેટમાંથી પાણી છોડવામાં આવી રહ્યો છે. પાણીનો મોટો પ્રવાહ પણ જોવા મળ્યો. તો આપને જણાવી દઈએ, નજીકમાં આવેલા આઉટલેટમાંથી પાણીનો મોટો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટે આ પહેલા પણ ફટકાર લગાવી છે, છતાં પણ સાબરમતીમાં હજુ પણ ઠલવાઈ રહ્યું છે ગંદુ પાણી. ગ્યાસપુરના અંતરિયાળ વિસ્તારોમાંથી ઠલવાય છે આ ગંદુ પાણી. એએમસી અને જીપીસીબી સામેની કામગીરી સામે હવે સવાલ ઉઠવા સ્વાભાવિક છે. આખરે કોણ છે જે સાબરમતી નદીમાં ડ્રેનેજનું પાણી ઠાલવી રહ્યું છે? પવિત્ર નદીને પ્રદૂષિત કરવાનું પાપ આખરે કોણ કરી રહ્યું છે? હાઈકોર્ટની ફટકાર બાદ પણ કેમ સુધરતું નથી તંત્ર? તે સૌથી મોટો સવાલ છે. તો આપને જણાવી દઈએ, ગ્યાસપુર નજીકના જે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા જે યુનિટ્સ છે ત્યાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે પણ આ મામલે ગંભીરતાપૂર્વક ટકોર કરી હતી કે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને કોઈ કડક કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ એ ટકોર બાદ પણ તંત્ર પ્રશાસન નથી જાગ્યું, તેની આ સાબિતી આ દ્રશ્યો છે. એક તરફ કલ હાઈકોર્ટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કો સાફ સાફ કહે દિયા હે કે સપ્ટેમ્બર 15 તક ઝીરો પોલિસી કે નામ પર ઉનકે પ્લાન બનાના હોગા ઓર અમદાવાદ કોર્પોરેશન કો હાઈકોર્ટમાં યે બતાના હોગા કે સાબરમતી નદી કો પ્રદૂષિત નહીં કરને મેં આયેગા. લેકિન કહીં ના કહીં કોંગ્રેસ પાર્ટી કા યે માનના હે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈકોર્ટ કી ભી નહીં સુન રહા હે, હાઈકોર્ટ કી ભી ધજિયા ઉડાતા જા રહા હે. कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के ड्रेनेज प्रोजेक्ट के अधिकारियों के द्वारा ही फैक्ट्री मालिकों के साथ मिलकर साबरमती नदी को प्रदूषित करने का कार्य दिन पे दिन बढ़ता जा रहा है. कांग्रेस पार्टी ये बात का सख्त विरोध करती है और तात्कालिक अहमदाबाद म्युनिसिपल कमिश्नर से निवेदन करती है कि सभी फैक्ट्री आउटलेटों को सील किया जाए और जो कोई भी संबंधित अधिकारी है उनको सस्पेंड किया जाए. સાબરમતી નદીમાં કેમિકલ અને ડ્રેનેજના દૂષિત પાણી ઠાલવવાનો જે મામલો છે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનેક ફટકાર મ્યુનિસિપલ કોર્પોરેશન જીપીસીબી સહિતના જે સંબંધિત વિભાગો છે તેને અનેક વાર લગાવવામાં આવી છે. તેમ છતાં પણ આ સમસ્યાનું આજ દિન સુધી નિવારણ નથી આવી શક્યું અને તેનો વધુ એક જીવતો જાગતો પુરાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા દાણીલા લીમડા વિસ્તારના જે પ્રોસેસ હાઉસ હતા તેના ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન કાપવાની કામગીરી દર્શાવવામાં આવી. પરંતુ આપ જોઈ શકો છો, અતિ વિશાળ પ્રમાણમાં ડ્રેનેજના જે પાણી છે તે બે રોકટોક રીતે વિશાળ નાળામાંથી બહાર આવી રહ્યા છે અને સીધે સીધા ઠલવાઈ રહ્યા છે સાબરમતી નદીમાં. વાંસણા બેરેજથી આગળ તરફ જતી જે સાબરમતી નદી છે તેનામાં આ પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટની પ્રક્રિયા કર્યા વગર સીધે સીધું નદીમાં ઠલવાઈ રહ્યું છે ને તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે વાંસણા બેરેજ પછીની સાબરમતી નદીની સ્થિતિ શું હશે. કારણ કે આ જ પાણી વહીને આગળની તરફ અમદાવાદ જિલ્લા અને તે બાદ ખેડા જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં તરફ આગળ વધે છે અને આ જ પાણી ને મદદથી સ્થાનિક ખેડૂતો અને ગામ લોકો જે ખેતી પણ કરે છે એટલે આના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે લોકોના પેટમાં જે શાકભાજી જઈ રહ્યા છે તે કેવા પાણીથી તૈયાર થઈ રહ્યા છે. પરંતુ વાત આપણે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારીની કરી રહ્યા છે. હા, નજીકમાં આવેલું જે મેગા લાઇનનું જે આઉટલેટ છે તે હાલમાં પણ સીલ કરાયેલી સ્થિતિમાં છે. એટલા માટે કે ભૂતકાળમાં જ્યારે વિવાદ થયો હતો વિપક્ષી નેતા દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી હતી ને તેમણે તંત્રની પોલ ખોલીને આ સીલ ખોલી નાખવામાં આવ્યું હોવાના પુરાવા રજૂ કર્યા હતા. તે બાદ તંત્ર દોડતું થયું હતું ને તે સીલ હજી બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ આ જે પાણીનો અતિ વિશાળ ધોધ જોવા મળી રહ્યો છે તે દક્ષિણ ઝોન અને પૂર્વના વિસ્તારોમાંથી બે રોકટોક જે ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે તે અહીંયા સીધે સીધું નદીમાં જઈ રહ્યું છે. એટલે તેના પરથી એક પ્રશ્ન એ પણ થાય છે કે ભલે તંત્રએ ગેરકાયદેસર કનેક્શનો કાપ્યા પરંતુ તે જ લોકોએ ક્યાંક અન્ય લાઇનોમાં પણ ગેરકાયદેસર ડ્રેનેજ કરી કનેક્શન કરી અને પોતાનો જે પાણીનો કેમિકલનો અથવા તો દૂષિત પાણીનો જે નિકાલ છે તે આના દ્વારા કરવાના પ્રયત્ન કર્યા હોય. એટલે હાલ હજી પણ સાબરમતી નદીમાં જે ઠલવાતું દૂષિત પાણી છે તેના ઉપર સંપૂર્ણ રોક નથી લાગી શકી અને તેના કારણે જ હાઈકોર્ટ સતત તમામ જે વિભાગો છે તેને ફટકાર લગાવી રહી છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ.